હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ, તમે આપણે જોયું કે મધમાખી ઉછેરના તરીકે અનિતા શું કરે છે, તો એને શું કર્યું? સૌ પ્રથમ મધમાખી ઉછેર છે એની તાલીમ લઈ લીધી. તાલીમ પૂરી કરી પછી શું કર્યું એ આપણે જો. હવે શું કરે છે? મધમાખી ઉછેરવાની તાલીમ લઈ લીધી પછી એને કામ શરૂ કર્યું. તો કામ શરૂ કરવા માટે શું જોઈએ? તો રૂપિયા જોઈએ. તો એને રૂપિયાની જરૂર પડી. તો એને શું કર્યું કે નાના બાળકોને ભણાવી અને એને 5000 રૂપિયા ભેગા કર્યા. અને આ બધું કામ કરીને 5000 ભેગા કરીને પછી શું કર્યું? તો એને એક ધંધો ચાલુ કર્યો મધમાખીને, બરાબર, મધમાખીનું મધ ભેગું કરીને પેટીમાં ભરીને વેચવાનું. તો એને એક પેટીની કિંમત કેટલા મળતી હતી એ આપણે જોઈએ. તો એક પેટીની કિંમત ₹2000 મળતા હતા, કે એક પેટી મધ વેચે ને તો 2000 રૂપિયા મળે. બાકીના પૈસામાંથી એને શું કર્યું? તો એને શું કર્યું? મધ માટે જે ચાસણી બનાવવાની ખાંડ ખરીદી અને મધપૂડોને ચોખ્ખો રાખવો હોય ને એની દવા પણ ખરીદી. આ રીતે શું કર્યું અનિતાએ? એનો ધંધો ચાલુ કરી દીધો મધમાખીનો. આ ચિત્રમાં જોઈ શકો છો તમે, અનિતા જુઓ એના હાથમાં છે મધપૂડો, કેટલો બધો છે જોઈ શકો છો. આમાંથી શું કરશે? મધ એકઠું કરશે. પછી બીજા ચિત્રમાં જોઈ શકો છો એ મધ માટે બધી પ્રોસેસ કરે છે. પછી જુઓ આ ચિત્રમાં કે આ પેટીમાં મધ ભેગું કરે છે. આ એક પેટી મધની કિંમત એને 2000 રૂપિયા મળે છે. આવી જુઓ એ પછી ધીમે ધીમે કરીને ઘણી બધી પેટીઓ ભેગી કરે છે અને પોતાનો ધંધો આગળ વધારે છે. હવે આપણે આગળ જઈએ. હવે તમે જુઓ કે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. કયો મહિનો? સપ્ટેમ્બર. ડિસેમ્બર સુધીમાં એની પાસે ઘણી બધી માખીઓ હતી. આપણે જોયું ને કે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સારો ધંધો થાય. તો હવે જોયું કે ડિસેમ્બર સુધીમાં ઘણી બધી માખીઓ એની પાસે થઈ ગઈ ભેગી. હજી એને શું કરવાનું હતું? તો 2 પેટી વધારે ખરીદવી હતી, બરાબર. તો એને શું કર્યું? મધમાખી ઉછેરવાની વિશે શીખતી હતી. પછી જુઓ મેં તમને કીધું હતું કે ડંખ મારે એ પણ એને સહન કરવો પડતો હતો. ક્યારેક હાથ ઉપર, ક્યારેક ચહેરા ઉપર પણ ડંખ મારતી તો એ શું થઈ જાય? સૂજી જાય. આપણને ખબર છે મધમાખી કરડે તો આપણને કેવું લાગે, બળે કે કોકને તો પણ કરડી પણ હશે તો અતિશય પીડા થાય. પણ કામ કરવું હતું એટલા માટે એને સહન કર્યું અને આગળ વધી ગઈ. આપણે જોયું હતું કે મધમાખી કરડે ત્યારે આપણે શું લગાવવાનું? તો જોયું, ઘણા માટી લગાવે, ઘણા લોખંડનો કાટ લગાવે, ઘણા લોકો તો તમે સાંભળ્યું ન હોય એવી એવી વસ્તુ કરે. તો તમને એ જણાવી દઉં, કેટલાક લોકો તો શું કરે, ત્યાં ખાવાનો સોડા પણ લગાડે. એટલે જોયું ને વિદ્યાર્થી મિત્રો, બધા આવું આવું કરે છે. હવે તમારે એક કામ કરવાનું છે, તમારી નોટબુક છે ને એમાં મસ્ત મધમાખીનું ચિત્ર દોરવાનું છે. તમે ટેક્સ્ટબુકમાંથી પણ જોઈને મધમાખીનું ચિત્ર બનાવી શકો છો અને એમાં મસ્ત રંગ પૂરીને એને નામ આપજો. તમને જે નામ ગમતું હોય એ મધમાખીને આપજો. હવે આપણે આગળ વધીએ. હવે તમે આ ચિત્ર જુઓ, દેખાય છે તમને આ ચિત્ર? એમાં શું કરે છે અનિતા? શાળાએ જતી, બરાબર. હવે કોલેજે જવા માંડી. તો કેવી રીતે કોલેજે જાય છે? તો સાયકલ લઈને કોલેજે જાય છે, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. હવે એની કોલેજ છે એના ઘરથી કેટલી દૂર છે? 5 કિલોમીટર દૂર છે. તો અનિતા વિશે જોઈએ તો એ 5 કિલોમીટર જાય અને આવે. રોજની 10 કિલોમીટર સાયકલ ચલાવે છે અને એની કોલેજે જાય અને આવે છે. હવે જોયું, આ ચિત્ર જુઓ, અનિતાના ગામનો છે કે અનિતા જે ધંધો કરતી હતી એના નજીકના ગામના લોકો પણ એને ઓળખવા લાગ્યા. તે ગામની સભામાં જાય છે. ગામમાં જે સભા ભરાય ને એ દરેક સભામાં અનિતા જાય છે અને ભણતરનું મહત્ત્વ સમજાવે છે અને મધમાખીનો ઉછેર કરે, એનું મધ ભેગું કરીને વેચે એ બધી માહિતી એને આપે છે અને મધની પૂરતી કિંમત મળે એ બધું એને સમજાવે છે. પછી બધા ધંધો કરે છે અને આગળ વધે છે. અનિતા એમ કહે છે કે હું જેમ આગળ વધી એમ તમે પણ આગળ વધો. હવે જુઓ તમે આ ચિત્ર જોઈ શકો છો. આ ચિત્ર જુઓ શેનું છે?
મધપુડામાં મધ એકઠું કરવાનું. તો જુઓ કેટલી બધી માખીઓ છે. તો માખીનું કાર્ય આપણે જોયું કે માખી છે એમાં રાણી માખી શું કરે છે, ઈંડા મૂકવાનું કામ કરે છે. અને મોટાભાગની માખી કેવી હોય છે, કામદાર માખી હોય છે, જે વધારે પડતું કામ કરે છે મધ ભેગું કરવામાં. હવે એ લોકો એ માખી હોય ને એને ફૂલની સમજ સારી હોય, એ સારામાં સારું ફૂલ હોય બરાબર રસવાળું એ ગોતીને એમાંથી રસ ચૂસી લે. અને બીજી માખીઓને પણ નૃત્ય કરીને કે જો અહીંયા છે એમ કરીને બોલાવે, એ પણ આવે. આ રીતે શું કરે, કામદાર માખીઓ છે મધપુડા માટે મહત્ત્વની છે. એનો રસનો સંગ્રહ શક્ય નથી, એના વગર એનો રસ સંગ્રહી શકાય નહીં. મધપુડામાં જો બધી માખીઓ કેવી રીતે જાય, તો ભૂખ્યા પેટે જ જાય છે, પછી એનો રસ ચૂસીને પોતાનું પેટ ભરે છે. હવે આપણે જોઈએ કે કામદાર કીડી છે એ કીડીમાં પણ એવું જ હોય છે, જેમ માખીમાં હોય ને એવી જ રીતના કીડીમાં પણ એવું હોય. રાણી કીડી છે એ ઈંડા મૂકવાનું કામ કરે, સિપાઈ કીડીઓ છે એ શું કરે, દરની રક્ષા અને દેખભાળ કરે છે. અને કામદાર કીડીઓ શું કરે છે, તો કામદાર કીડીઓ છે એ તમે જોયું હોય હંમેશા લાઇનમાં જતી હોય, આપણે કેટલી વાર જોયું હોય. તો એ શું કરે છે, ખાવાનું શોધવાનું અને દર સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઉદય અને ભમરે પણ આ જ રીતે પોતાનું કામ કરે છે. હવે જો તમે જોયું ને કીડીઓ ક્યાં રહે છે, તો આપણે જોયું કીડીઓ દરમાં રહે છે. ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડી ભેગી થાય એ પ્રશ્નનો જવાબ તમે મને અહીંયા લખીને જણાવજો. હવે આપણું શિક્ષણ અહીં પૂર્ણ કરીએ છીએ.